તેઓ તેને લઈને પહેલાં તો ક્લાસની બહાર જવાનો પ્રયાસ કરે છે તુરંત હોસ્પિટલમાં તેને ખસેડવામાં આવે છે જ્યાં ડોક્ટરે હાર્ટ એટેકના કારણે વિદ્યાર્થીનું મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું તો વધુ એક વિદ્યાર્થીને હાર્ટ એટેક પરીક્ષા ચાલી રહી હતી પરીક્ષા દરમિયાન હાર્ટ એટેક આવી ગયો વિદ્યાર્થીઓ મદદે આવ્યા બહાર લઈ જવાનો પ્રયાસ પણ કર્યો પરંતુ તે દરમિયાન અચાનક જ જાણકારી મળી કે ડોક્ટરે સારવાર દરમિયાન વિદ્યાર્થીને મૃત્યુ જાહેર કર્યો છે વધુ એક એવી ઘટના કે જેમાં સારવાર પહેલા જ મૃત્યુ થયું હોવાની જાણકારી છે સારવાર માટે ખસેડવામાં તો આવ્યો પરંતુ સારવાર આપવામાં આવે તે પહેલા જ ડોક્ટરે તેને મૃત જાહેર કરી દીધો હતો ચાલુ ક્લાસે ઢળી પડ્યો છે આ વિદ્યાર્થી જેને હાર્ટ એટેક આવ્યો હોવાની હાલમાં જાણકારી અને ધોરણ બારનો આ વિદ્યાર્થી હતો પરીક્ષા આપી રહ્યો હતો કોમર્સમાં ભણતો અને હાર્ટ એટેક આવી ગયું છે ફોર્મ કસોટી લેવાની હતી હજી જસ્ટ હું એન્ટર થઈ પેપર વિતરણ ને ચાલુ હતું હજી તો પેપર વિતરણ આખા ક્લાસમાં થયું પણ નતું ત્યાં અચાનક એ બેહોશ થઈને ઢળી પડ્યું અને તાત્કાલિક એને સારવાર આપવામાં આવી એટલે કદાચ ગરમીના હિસાબે એટલે અમે સીધા અમે એસી રૂમમાં એને લઈ ગયા ત્યાં પમ્પિંગ કર્યું એકસો આઠને બોલાવી ત્યાર પછી એના ડોક્ટરોએ સારવાર માટે અહીંયા એને હોસ્પિટલમાં લાવ્યા તેમાં મારા મેડમ આવ્યા તો અમે બધા ગુડ મોર્નિંગ કરવા ઊભા થયા તો તેમાં એને પ્રિન્સિપાલ ઓફિસ માં અને ત્યાં થોડીક વાર સાહેબ કર્યું અને તરત જ એમ્બ્યુલન્સ આવી ગઈ એમ્બ્યુલન્સમાં લઈને અમે સિવિલ આવી ગયા અક્ષય છે તમારો મિત્ર તો ક્યારેય એને હમણાં લાસ્ટ વીકમાં ફરિયાદ કરી હતી કે કોઈ પ્રકારની તકલીફ હોય સારી એવું કશું મુદિત મોદી ના એવું તો કઈ એમ ખબર નથી એટલે કઈ બનાવ બન્યું નથી યુવાનોમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે અને ખાસ કરીને રમત રમતા રમતા યુવકોને એટેક આવવાના કિસ્સા વધ્યા છે અને રમતા રમતા યુવકોનું મોત થઈ રહ્યું છે થોડા સમય પહેલા હળવદમાં ક્રિકેટ રમતા એક યુવકનું મોત નિપજ્યું હતું આ અગાઉ રાજકોટના રીસકોર્સ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતા રમતા યુવકને હાર્ટ એટેક આવ્યો અને આ ઘટનામાં પિસ્તાલીસ વર્ષીય મયુર મકવાણા નામના યુવકનું મૃત્યુ નિપજ્યું રાજ્યમાં બે મહિના જેટલા દિવસમાં જ રમતા રમતા મોતની આ નવમી ઘટના છે ત્યારે યુવાનોમાં વધતા જતા હાર્ટ ના બનાવો ચિંતાનો વિષય બન્યો છે